مؤمنين الكرام، السلام عليكم ورحمة الله وبركاته. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لدينه الذي ارتضاه وسبيله الذي اصطفاه ونصرنا لما يوجب زلفة لديه والوصول إليه فأمرنا لأداء فرض الجمعات وما أوجب علينا فيها من الطاعات وقسمه لأهلها من العزائم في يوم الجزاء إنه هو العزيز الحكيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. عليك بتلاوة القرآن فإنه نور لك في الأرض وزخرا في السماء. رسول خدا صلی اللہ علیہ وآلہ وسلم حدیث میں ارشاد فرما رہے ہیں: تارا ماٹے ضروری ہے کہ تو قرآن نے تلاوت کر، کارن کے قرآن نے تلاوت زمین اوپر تارا ماٹے نور چھے، એટલે કે તારો દિલ તારી જિંદગી તારો કામકાજ નૂરાની બનશે. વઝુખરુન ફિસ સમા, અને જ્યારે કયામતનો વખત આવશે આસમાન માટે તારો સ્ટોક હશે. તો એટલી નેકી તને આ કુરાનની તિલાવત કરવામાં નસીબ થશે કે ત્યાં તારી માટે એક મોટો સ્ટોક નેકીનો હશે. તો ત્યાં જઈશ તો એ કુરાનની તિલાવત ત્યાં તને દેખાશે. ખુદાવંદી આલમ પણ કુરાને મસ્જિદમાં એક જગ્યા ઉપર ઇરશાદ ફરમાવે છે કે અમે આ કુરાનને નાઝિલ કર્યો: કજ્જાઅકુમ મિનલ્લાહિ નૂરુમ વકિતાબુમ મુબીન. ભાઈ રસૂલ, તમારા માટે આ કુરાન નૂર અને કિતાબે મુબીન છે. અહીંયા કજ્જા આકુમાં આવેલું છે એટલે ખાલી રસૂલે ખુદા નથી, બલકે જે પણ કુરાનના માનવા વાળાઓ છે એના માટે આ કુરાન નૂર છે, લુમિયે છે, પ્રકાશ છે, હિદાયત છે. અગર જો આપણે આ કુરાનનું મહત્વ જાણી લઈએ તો હંમેશા આપણે કુરાનની તિલાવત કરતા રહેશું. આપણા અહલે બૈત અલૈહિમુસ્સલામ હંમેશા સવારીમાં જાતા હોય, ક્યાંય ઉઠતા બેઠતા હોય, કુરાનની તિલાવત જરૂર કરતા, હંમેશા કુરાનની તિલાવત. અયતુલ્લાહ ખુમૈની વિશે કહેવા મળે છે કે હર 3 દિવસે એક કુરાન ખતમ કરતા, ખાસ કરીને માહ રમઝાનમાં. વિચાર કરીએ કે કેટલું કુરાનની તિલાવત કરતા હશે. આપણા માટે એ પણ જરૂરી છે કે આપણે કુરાનની તિલાવત કરીએ. આપણે અયતુલ્લાહ ખુમૈનીની જેમ રોજના 10 સિફારા નથી પડવા, રોજનો થોડું પણ પડીએ તો એ ઘણો છે. એક સિફારો આપણે પડવાનો હોય છે રાતે તો પણ આપણે બધા ઘણા આળસ કરે છે, એ તો ખાલી માહે રમઝાનમાં. ઘણા લોકો છે કે જે કુરાનને માહે રમઝાન સિવાય બીજી જગ્યાએ ખોલતા નથી. જોકે માહે રમઝાનમાં કુરાન પડવાનો બહુ વધારે સવાબ છે. એક આયત બદલ એક કુરાન ખતમ કર્યા જેટલો સવાબ મળે છે, તો લગભગ 80 મિલ કુરાન ખતમ કર્યા જેટલો સવાબ આપણને મળે અગર જો આખું કુરાન ખતમ કરે.
ઘણા માણસો આખા વર્ષમાં એક કુરાન પણ નથી ખતમ કરતા. જયારે કે જરૂરી છે કે જે આપણી માટે હિદાયતની કિતાબ છે, જે આપણા માટે નૂર છે, એને આપણે સામે પણ નથી જોતા. અને જે વસ્તુ આપણને ગફલત લઈ આવે છે એને આપણે રોજ ખોલી ખોલી જોઈએ છીએ. શું લઈ આવે છે ગફલત? પૈસા. પૈસાથી ઇન્સાન ગાફિલ થઈ જાય છે. પૈસા છે તો ફેસબુક છે, પૈસા છે તો વોટ્સઅપ છે, પૈસા છે તો ટ્વિટર છે. અગર પૈસા ના હોય તો પછી કઈ નથી, કઈ ખુલશે નહીં. સ્માર્ટ ફોન લેવાની પણ તાકાત નહીં હોય પૈસા નહીં હોય તો. પૈસા છે તો આ બધા નકરા સૂજે છે. અને આ પૈસા ને આપણે એમ કે ગણવાના છે, એક મિલિયન હોય તો આપણે થાકશું નહીં, હા ફટાફટ ગણી નાખશું. પણ કુરાનની તિલાવત આપણને થાકડો આપે છે. કુરાન કે જેની આપણી માટે હિદાયતનો સબબ છે, કે જે આપણી જાગૃતિ લઈ આવે છે, એના તરફ આપણે નથી જોતા. એટલા માટે ખુદાવંદ આલમ રસૂલે ખુદાની વાત કુરાનમાં કોટ કરે છે, કારણ કે રસૂલે ખુદાએ શિકાયત કરતા, યા રબ્બે ઇન્ના કૌમ ઇત્તખધુ હાઝલ કુરાન મહજૂરા. કાય પરવરદિગારા, મારી આ કૌમે આ કુરાનને છોડી નાખ્યું છે, બાજુમાં મૂકી દીધું છે, ધ્યાન નથી આપતું આ કુરાન પર. બધાએ કુરાન સરખી રીતે પડવું જોઈએ. અક્ષર કુલિયાર જમાતમાં જોયું કે 2-4-5 માણસો નો કુરાન સહી છે, બાકી મેજોરિટી કોમમાં કુરાન આવડતું નથી, યા તો આવડે છે તો બહુ કાચું છે. શું કામ કાચું છે ત્યાં કુરાન? કારણ કે રોજ પડાતું નથી. અગર જો કુરાન રોજ સરખી રીતે પડાતું હોય તો પછી કુરાન સહી થવામાં વાર લાગતી નથી. કુરાન પઢવું કઈ મોટી વાત નથી. જેવી રીતે કે તમે ગુજરાતી લીર કરો, ફ્રેન્ચી લીર કરો, મલાગાસી લીર કરો, એવી રીતે કે આરબીમાં લીર કરવાનું છે, વાંચવાનું છે. પણ હવે આપણે મગજમાં કે કુરાન એટલે એક બહુ મોટી વસ્તુ કેમ આવડે ના, બલકે ગુજરાતી કરતા આરબી શીખવું આસાન છે. કારણ કે બધું કાનૂન ઉપર ચાલે છે. 28 અક્ષર જે ખાલી આલ્ફાબેટ વેન્ચિત આલ્ફાબેટ છે, અને જબરજેર પેશ ને બધું મેળાવી લે તો 12 વસ્તુ એ છે. આ બધાને એકબીજાને એકબીજા સાથે મેળવવું એટલે કુરાન પડતા શીખી જાઓ કઈ મોટી વાત નથી. પણ જરૂરી છે કે રોજ પડવું જોઈએ. અગર રોજ નહીં પડો તો પછી કુરાન હાથમાંથી ચાલ્યું જશે. એક માણસ કે હું મદ્રેસામાં હતો ત્યારે બહુ આબાદ કુરાન પડતો હતો, હવે નથી પડી શકતો. હવે બહુ ભૂલ જાય છે, નોર્મલ. કુરાન પડવાનું મૂકી દીધું. વર્ષમાં આખું વર્ષ કુરાન તારા ઘરમાં, તારી દુકાનમાં, બધી જગ્યાએ ધૂળ ખાય છે. ખાલી ઘણા લોકો સવારે ઉઠી અને કુરાનને સલામ ભરીને ચાલ્યા જાય. ભાઈ કુરાન ખાલી સલામ ભરવા માટે નથી આવ્યો. ઘરમાં મજલિસ હોય ત્યારે જે છે સૂર્ય યાસીની માંથી પડાતું હોય, બાકી કુરાન ખોલતું ના હોય તો પછી નોર્મલ છે કે જે છે એ કુરાન શીખેલું હતું એ ભૂલાઈ જાય. એક મિસાલના તોર ઉપર એક માણસ કબૂતર પાડે. તમે જોયા તો કબૂતર પાડવાવાળો માણસ એને લાવશે તેની પાંખ બાંધી દેશે. પાંખ બાંધી અને પછી એને દાણા નાખશે, એની સાર સંભાળ લેશે, એના ઉપર માથે હાથ ફેરવશે, ખંભા ઉપર બેસાડશે, હાથમાં બેસાડશે, બધી રીતે એને પાળીતું કરશે. પછી જયારે થોડાક વખત પાળીતું થઈ જાય પછી એને ઉડાવશે, થોડુંક વળી પાછું લઈ લેશે, ધીરે ધીરે એની આદત કરશે અને પછી એને ઉડાવતો રહેશે. તો હવે એ કબૂતર આસમાનમાં દૂર સુધી પણ ચાલી જાય છતાં પણ એની નજર આ એના માલિક ઉપર હોય છે અને ઇશારો કરે એટલે પાછો તરત આવી જાય. પણ હવે અગર જો આ ઇન્સાન કઈ કામે ચડી જાય અને કબૂતરની સામે જોવાનું જ મૂકી દે ઘણા 1-2-3-4 મહિના સુધી, તો પછી શું થાય? ભલે કબૂતર ત્યાં ઘરમાં જ હોય પણ આ ઇન્સાન બોલાવશે એના પાસે નહીં છે. કારણ કે હવે એના સાથે માણસ નથી, એના સાથે લેવાયું નથી. એવી જ રીતે આ બધો ઇલ્મ છે, આગળ જો એનો ઉપયોગ થતો રહે અને રોજ આપણે કુરાન પડતા રહીએ તો એ આપણને ભૂલાશે નહીં, પણ મૂકી દેવામાં આવશે. તો પછી આ ઇલ્મ પણ એવું છે કે કબૂતરની જેમ ચાલ્યું જાય.
માટે હંમેશા જે શીખેલું છે એનો ઉપયોગ કરતા રહીએ કે જેથી આપણને ભૂલાઈ ના જાય. કુરાન ભણવાનો બીજો ફાયદો એ છે કે આ આપણને શફાઅત નસીબ કરવા વાળો છે. કયામતના દિવસે અલ્લાહની બારગાહમાં આપણી ભલામણ કરશું. અગર જો આપણે કુરાનથી માનુસ હશું, આપણી જિંદગીમાં કુરાન મહત્વનો ભાગ રાખતો હશે, તો પછી કુરાન ભલામણ કરજે આપણી કે ખુદાએ તને માફ કર, આ મારું ધ્યાન રાખતો હતો, આ રોજ કુરાન પડતો હતો. પણ અગર જો રોજ નહીં પડતા હોય, ધ્યાન પણ નહીં આપતા હોય, પછી આ કુરાન કેવી રીતે કયામતના દિવસે આપણી શફાઅત કરે? માટે જરૂરી છે કે દરેક જગ્યાએ આપણી જિંદગીમાં કુરાન એક મહત્વનો ભાગ રાખવો જોઈએ. કોઈના ઘરે બીમારની ખબર કાઢવા જઈએ તો કુરાન પડીએ, કોઈ પ્રોગ્રામ ચાલુ કરીએ તો કુરાન પડીએ, ક્યાંક એક બીજો દોસ્ત ભેગા થયા તો આગળ એકાદ કુરાનની આયત જરૂર પડીએ. કારણ કે આ કુરાન જેવી રીતે શફાઅત કરનાર છે એવી રીતે શફા આપનાર પણ છે. જેવી રીતે ખુદા બંદી આનંદ ફરમાવે છે કુરાનમાં, વનુનઝ્જલુ મિનલ કુરાન મા હુવા શિફાઉન વ રહમતુન લિલનાસ, કે આ કુરાન શફા છે અને રહેમત છે. અગર કોઈ બીમાર છે ત્યાં ખબર કાઢવા ગયા, સલામ અલૈકુમ, કેમ છો, કેમ નહીં, ખુદા તમને શફા આપે, એમ કરી ચાલે ના? લાખલે કુરાનની સુરા પડો. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જ્યારે બીમાર હતા તો રસૂલે ખુદાની ખબર કાઢવા માટે બે ફરિશ્તા આવે છે, જિબ્રાઈલ અને મિકાઈલ. એક માથા ઉપર માથા પાસે બેસે છે, એક પગ પાસે. જિબ્રાઈલ સૂરે ફલક ચાલુ કરે છે, મિકાઈલ જે છે સૂરે નાસ. આ બંને સુરા પડે છે, રસૂલે ખુદાની ખબર પૂછે છે અને ચાલે જાય. આપણી પણ સુન્નત કંઈક એવી હોવી જોઈએ કે આપણે કોઈના ઘરે ખબર કાઢવા જઈએ તો લા અકલ સુરા એક બે કુરાનના જરૂર પડીએ, આયત ઓછી પડીએ, કે જેથી એમને શફા નસીબ થાય. એક માણસ આવે છે આપણે એક માસુમીન અલૈહિસ્સલામ પાસે અને કહે છે મોલા ક્રીઝ છે. ગરીબી ના હોય, પૈસા હોય થોડા ઘણા, તો કે હું મારા ફામિલી ને બધાને પહોંચું છું. ફરમાવે છે કે તું જયારે ઘરમાં દાખલ થાય ત્યારે સલામ કરેલો દુરૂદ પર, સલામ, સલવાત અને સૂર્ય તૌહીદ, સૂર્ય કુલ હુવ અલ્લાહ, આ ત્રણ વસ્તુની તિલાવત કર, તારી પાસે ગરીબી કોઈ દિવસ નહીં આવે. પરંતુ આપણી આદત ના તો ઘરમાં કુરાન પડવાની છે, ના તો સલામ કરવાની છે. ઘરમાં જઈએ તો પરંપરા દાખલ થઈ જઈએ ના? અત્યારે આદેશ વાત છે કે ઘરમાં કોઈ ના હોય તો પણ તમે દાખલ થાવ ત્યારે સલામ કરો. આ સલામ ખુદ તમારા ખુદ પોતા માટે છે. કુરાનની તિલાવત ભલે એક નાનકડા એવા સુરા, સુરે તો અહીં જ નહીં, કુલ ઓલાના સુરાની તિલાવત, કુલ ઓલાના સુરાની તિલાવત કરો. આપણી જિંદગીમાં કુરાન એક મહત્વનો ભાગ હોવો જોઈએ. ઘણા માણસો કુરાન પડી પડી અને એટલો દરજ્જો હાસિલ કરી નાખ્યો કે જેની કોઈ સીમા નહીં. ઘણા માણસોએ કુરાન હિફ્ઝ કરીને, યાદ કરી અને અલ્લાહની બારગાહમાં કામયાબ થયા. કયામતના દિવસે અમુક લોકો હશે કે જેને એક મોટા મોટા દરજ્જા દેખાતા હશે કયામતમાં. હવે આ દરજ્જા હાસિલ કરવાનું બધાને મન થશે કે જન્નતમાં આવો દરજ્જો, કારણ કે જન્નતમાં સ્ટેજ હશે ને, ગ્રાડ હશે, બધા એક સરખા નહીં હોય. અમુકને સામાન્ય મળશે, અમુકને બહુ જાજી જાજી પીછે પીછે ઓર પણ મળશે. તો અમુક દરજ્જાઓ એવા હશે જ્યાં છૂટી હશે જવાની, જાઓ તમે જઈ શકો, પણ એક શરત છે કે તમે જે કુરાન યાદ કર્યું છે ને એ પડો અને આગળ વધો. કે ખુદાયા, અમે કુરાન મદ્રેસામાં હતા ત્યારે કેટલાય સુરા યાદ કર્યા હતા. આયતલ કુરસી યાદ કરી હતી, સુરે નૂર યાદ કરી હતી, સુરે શમ્સ યાદ કર્યો હતો, સબદેશમાં યાદ કર્યો હતો, ચાર કુલ યાદ કર્યા હતા. પણ હવે પછી મોટા થયા ને કામકાજમાં ભૂલાઈ ગયો, પછી તો ના જઈ શકો.
અત્યારે જે તમને આખરી વખતમાં જયારે તમે દુનિયા મૂકી ત્યારે જેટલું કુરાન યાદ હતું એ કોને કરવામાં આવશે અને એ જ તમને અત્યારે યાદ છે. તો જાઓ કુરાન પડો અને આગળ વધો. માણસોને અફસોસ થશે કે જે મદ્રેસામાં મેં કુરાન શીખ્યો હતો ખાસ કરીને યાદ રાખ્યો હોત તો મને આ દરજ્જા મળી જાય. આ કુરાન પડીને કેટલાય માણસો ફાયદો એવી રીતે મેળવ્યો કે પોતાનું બદન કબરમાં સડવાના દીધું. એક માણસ રસૂલે ખુદા પાસે આવ્યો છે અને કહે છે, યાર રસૂલલ્લા, હું ખેતી કરતો હતો તો જમીન જ્યાં એક જગ્યાએ ખોદી તો ત્યાં મને ખબર નતી ત્યાં કબર હતી. તો એ ખોડી કબર તો એમાં મુરદો એકદમ તાજો હતો, જનાજો એકદમ સાલિમ હતો. જ્યારે કે એ જનાજો દફ નથી, એને દસ આઠ દસ વર્ષ વીતી ગયા છે. કોની કબર છે એ ખબર પડી આવી કે એ માણસ કોણ છે શું છે શું, અને એ ગુજરી ગયો એને આઠ દસ વર્ષ થઈ ગયા. ત્યારે શું આ કેવી રીતે આનો જનાજો જે છે એ સાલિમ રહ્યો, કઈ સડી ના ગયો, એનામાં ઈળ ના પડે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવ્યું છે કે એ પોતાની જિંદગીમાં સૂરે મુલ્ક વધારે પડતો છે. સૂરે મુલ્ક ઇન્સાનના શરીરને કબરમાં સડવા નથી દેતું. અગર ઇન્સાન પોતાની જિંદગીમાં વધારેમાં વધારે સૂરે મુલ્ક પેડા કરે તો એના જનાઝામાં પીળો નહીં પડે. સુવા પહેલા કુરાનની તિલાવત કરીએ, ખાસ કરીને મોમિનની એક નિશાનીમાંથી છે કે રોજની 50 આયતની તિલાવત કરે. હવે હું જે છે 10-12 વખત સૂરે અલહમદની તિલાવત કરું તો 50 ના થઈ ગયું, બલકે 70 થઈ ગઈ. 7 આયત છે તો 10 વાર પડું 70 થઈ ગયું, ના થઈ ગયું. કુરાનના જોઈને પડવાની વાત છે અહીંયા કે કુરાન માંથી 50 આયત ની તિલાવત કરવી એ મોમિન ની નિશાની માટે. આપણે આ સમાજમાં સૌથી વધારે કુરાન પડવાથી ગાફિલ છીએ. આપણને એમ થાય છે કે સવારે ઉઠી નથી શકાતો, કુરાન થી ઉપયોગ કરીએ. સૂરે કાફની 110 આયત પડીને સૂઈએ, ફાયદો એ થશે સવારે ઉઠાઈ પણ જશે અને આખી રાત મલાઈકા ઇસ્તગફાર પણ કરશે. બજારમાં જઈએ ત્યાં કુરાનની તિલાવત કરીએ. બજાર જે છે એ શૈતાનનો ઘર છે, ત્યાં શૈતાન વધારે હોય. ધંધા ઉપર જઈએ કુરાનની તિલાવત કરીએ કે જેથી આપણી જિંદગીમાં રહેમત અને બરકત અને શફા અને બીજી બધી જે ખુદાવંદી આલમે ફાયદા રાખ્યા છે એ આપણને નથી. પણ કુરાન આજના જમાનામાં ઘરની શોભા, દુકાનની બરકત ત્યાં સુધી રહી ગયું છે. કોઈને તૌફીક નથી થતી પડવાની. આજે આપણે સમાજમાં જોઈએ છીએ માહે રમઝાનની પહેલી બીજી તારીખ હતી, અલહમદુલિલ્લાહ બધા ભેગા થઈને આવતા હતા, કુરાન પડતા હતા. પણ જેમ જેમ હવે 15 તારીખ થઈ ગઈ ઓછા થઈ ગયા. હજી આગળ વધશું એટલે અડધો સિપારો એક જ માણસ પડશે એવું થઈ જશે. આ બધી વસ્તુ આપણી ખોટ. જે કુરાનને આપણે રોજ પડવાનું છે એને આપણે જરા અડવાની વાત પણ નથી કરતા, અને જે વસ્તુને આપણે નથી અડવું એ આપણે રોજ અડીએ. એક ભાઈ લખ્યું હતું કે વોટ્સઅપ અને કુરાનમાં શું ફેર છે, વોટ્સઅપ અને કુરાનમાં શું ફેર. વોટ્સઅપમાં પણ કોઈકના મેસેજ આવે છે અને કુરાનમાં પણ ખુદાનો મેસેજ છે. તો આમાં બંનેમાં એક વસ્તુ તો સરખી છે કે બંને મેસેજ છે. પણ વોટ્સઅપને આપણે વારંવાર જે છે જોવા કોશિશ કરીએ છીએ કે કોનો મેસેજ આવ્યો. જરાક કોનો મેસેજ અહીં નમાઝ પડતા પડતા ટી જો ત્યારે અસલામ વાલેકુમ રહેમતુલ્લાહ થાય અને હું મેસેજ જો. અને એ કુરાન કે જેના મેસેજ આપણી માટે સવાર સાંજ છે, જિંદગી માટે છે, એ આપણને જોવાની તૌફીક. આપણને
આપણે એવા માણસોના મિસાજને 10 વાર 1000 વખત દિવસમાં જોઈએ છીએ કે જે મિસાજમાં કઈ ફાયદા પણ નથી હોતા. ખુદાના મિસાજ વર્ષમાં 1 વખત જોવાની પણ ટોપિક નથી મળતો. એજી મિસાજ આપણે રોજ જોવા જોઈએ. માટે જરૂરી છે કે આપણે રસૂલે ખુદાની શિકાયતના નિસ્તાક ના બનીએ કે જેને ફરમાવ્યો મુર્દા માટે નથી આવ્યો, કુરાન જીવતા માટે આવ્યું છે. માટે કુરાન ને જિંદગીનો મહત્વનો ભાગ બનાવીએ. આપણે અહીંયાથી તના જતા છો ભારતે ગાયન વાગતું હશે, હિન્દી ફિલ્મ ના ગીત શરૂ હશે, પણ કોઈને ટોપિક નહીં થાય કે આપણે કુરાન મૂકી. હજી કસીદા અને મુનાજાત કે જેમાં જરા જરા મ્યુઝિક હોય એ આપણે ત્યાં ચાલતું હોય, પણ કુરાન સાંભળવાની આપણને કોઈને ટોપિક નથી. જ્યારે કે કસીદા પડવું સારી વસ્તુ છે, પરંતુ કુરાન જે આપણી હિદાયત માટે આવેલું છે એના જેવી એક વસ્તુ નથી થવાની. મુનાજાત ઇન્સાનના કલામ છે, ભલે મધ્યે બૈતમાં હોય કે ગમે તે હોય, પણ કુરાન અલ્લાહના કલામ. માટે હંમેશા કોશિશ કરીએ. અલ્હમ્દુલિલ્લાહ અત્યારે કુરાન બધી જબાનમાં ટ્રાન્સલેટ થઈ ગયું. બધા કુરાનને યુએસબીમાં રાખી અને પોતાની મોટરમાં જ્યાં જતા હોય ત્યાં સાંભળી શકે. આપણે ત્યાં રેડિયો ચાલતો હશે પણ કુરાન નહીં. કુરાન નહીં, શું દુશ્મનાવટ છે કુરાન સાથે કે જે કુરાન આપણી હિદાયત માટે આવે? શા માટે આપણે એટલા બધા કુરાન થી દૂર છીએ અને શા માટે દૂર ભાગીએ છીએ? કોમ બીજી કોમ ભલે એ શિયાળ છે, કેટલી આગળ વધી ગઈ. નાના નાના બચ્ચાઓ એ લોકોના કુરાન હિફ્ઝ કરે છે, આખું કુરાન મોઢે, અને આપણે કહીએ કે ભાઈ નમાઝે વહેશતમાં સૂર્ય ઇન્ના અંઝલના પડવાની છે, કાર્ડ ગોતવા નીકળતા હોય. આપણને એક ના આયતુલ કુરસી આવડતી હોય ના સૂર્ય. નમાઝે ગોફેલા પડવી છે કે જેમાં 2 આયત છે કુરાન ની પડવાની, એમાં પણ આપણે જે છે કિતાબ ગોતવા નીકળતા હોય. આપણે કુરાન ને બહુ પછવાડે મૂકી દીધું છે અને કયામત ના દિવસે એ 4 વસ્તુ જે અલ્લાહ ની બારગાહમાં ફરિયાદ કરશે એમાંથી એક આ છે કુરાન, કે ખુદાએ હું આ સમાજમાં કરી. માટે કોશિશ કરીએ આ કુરાન ને મહત્વ આપી, રોજ કુરાન થી દોસ્તી રાખીએ. દોસ્તી રાખવાનો મતલબ એ છે કે કુરાન પઢીએ, સમજીએ. કુરાન આપણને કઈ મેસેજ આપે. બિસ્મિલ્લાહ રહમાન રહીમ વલ આસર ઇન્નલ ઇન્સાન લફી ખુસર ઇલ્લા લદીના આમનુ વ આમિલુ સ્વાલિહાત વ તવાસવ બિલ હક વ તવાસવ બિસ સબ્ર. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. اللهم لك الحمد ولي السماوات والأرض ذي الجلال والإكرام رب الأرباب وإله كل معلوق وخالق كل مخلوق وارث كل شيء ليس كمثله شيء وهو لكل شيء مهيب. أنت الله لا إله إلا أنت الأحد المتوحد الفرد المتفرد، وأنت الله لا إله إلا أنت الكريم المتكرم العظيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. أوصيكم ونفسي بتقوى الله. نماز جمعنا بيجا خطبانا همارا نفسنا أنا أفضل ووني تقوى أنا فريزگاري طرف بلاما خلق. أبري سماجني موتا ما موتي خامي જે હાલમાં વીતી રહી છે એ છે દીન પ્રત્યે મોહબ્બત ના હોવી અને ખાવા પ્રત્યે વધારે મોહબ્બત. અને એટલા માટે જ એવું થાય છે કે પહેલા જયારે જમીન વીસમાં હું હતો અહીંયા ત્યારે 1 થી 2 માણસો 3 માણસો બારોબાર રહેતા,
અત્યારે નાના નાના કાબરિયાઓ પણ ઉપર ન ચડતા નીચે ઉભા રહે છે. આ એક બીજો મોટો પ્રોબ્લેમ એ થઈ ગયો છે કે બસ અમને જલ્દી ખાવાનું દઈ દો, અમે મફતમાં ખાઈને હાલતા થઈ જઈએ. અહીંયા નમાઝમાં 40-50 માણસો અને ઇફતારમાં 90 જેટલા માણસો, એટલે એમ સમજીએ લગભગ 50% આપણી જમાન જે છે મિલા સકાફો વાળી છે. આપણી કરતા એ બિચારી ગરીબ કોમ સારી કે જે આપણા મલાગાસી ભાઈઓ છે, જાઓ બિલાલમાં જઈને જુઓ કેવી હાલત. આ બાદ કુરાન પડે, દુઆ પડે અને રિસ્પેક્ટ થી ફાતિયો ખાય, અને આપણે છીએ બસ ખાવાનું આપી દે ત્યાં છેલ્લે પૂરી જાય. હદીસ એક હદીસ છે કે જેમાં ફરમાવે છે કે અગર કોઈ તમને ઇન્વિટે ના કરે અને તમે ત્યાં જઈને ખાવાનું ખાવ છો તો તમે તમારા પેટમાં જહન્નમની આગ ભરો છો. બધા ભેગા થયા હોય અને આપણને બોલાવ્યા ના હોય દાવતમાં અને આપણે ભોગી જઈએ તો આપણે ત્યાં જઈ અને શું કરીએ છીએ, જહન્નમની આગ પેટમાં નાખીએ છીએ. હવે એ વાત નથી કરતો કે આપણે કોકના ઘરે ગયા આમ જ સલામ જોવા અને એ આપણને ઇન્વિટ કર્યો કે આવ સાથે દેશ અને આપણે ખાઈએ, એમાં વાંધો નથી. પણ હવે એક જગ્યાએ દાવત છે, શાદીની દાવત છે અથવા તો કઈક જમવાનું છે, ત્યાં આપણે ઇન્વિટે નથી તો આપણે પહોંચી જઈએ તો એ માણસ શું કરે છે, પોતાના પેટમાં જહન્નમની આગ ભરે. એ માણસો કે જે આનમ ઇફતારમાં પહોંચી જાય છે એને કોઈ ઇન્વિટે નથી કરતું આ ઇફતાર ને બધું, એ લોકો માટે છે કે જે જમાતના પ્રોગ્રામ ને રેસ્પે રાખતા હોય, નમાઝ પડતા હોય, નમાઝીઓ માટે ઇફતાર છે, બે નમાઝીઓ માટે ઇફતાર નથી માંગતો. એ લોકો પોતાના પેટમાં જહન્નમની આગ ભરી રહ્યા છે. એ લોકો કે જેને કુરાન ખાની મદ્રેસા અથવા તો દર્શના પ્રોગ્રામ રેસ્પે નથી કરવા અને આપણે જોશું થોડાક વખતમાં શહેરી ખાવા આવી જશે, એ લોકો પોતાના પેટમાં જહન્નમની આગને નાખી રહ્યા છે. એવા લોકો સમાજ માટે એક મોટો કલંક છે અને દુઆ કરી કે ખુદાવંદી આલમ આવા કલંક થી આપણને મહફૂઝ રાખે, આપણી સમાજ જમાતને આવી વસ્તુથી પાક કરી નાખે. શું કામ? કારણ કે આ વસ્તુ પહેલા 2-3 માણસો બહાર ઉભા રહેતા, અત્યારે જીણે જીણે ટાબરિયા ઉભા રહે છે અને કાલે એવો વખત આવશે કોઈ બસ સીધું ખાવાનું આપી દો અને આવી હાલત હશે, ખુદાવંદી આલમ જોશે કે આ કોમ સૌ નકામી થઈ ગઈ છે. સાફ કરના ઘણી કોમ છે ખાલી થઈ ગઈ, બીજી કોમ આવી ગઈ એની જગ્યાએ. ખુદાવંદી આલમ કુરાનમાં પણ ઇરશાદ ફરમાવે છે કે તમે અગર જો કામ નહીં કરો, ઈમાન નહીં લાવો તો અમે બીજી કોમને લઈ આવશું. ખુદાવંદી આલમ જે છે ધીરે ધીરે એ કોમને બદલી નાખે. ઘણી એવી કોમ છે કે જેનો આજે નામો નિશાન નથી. શું કામ? એક જમાનો હતો કે જયારે જોશ માં, અત્યારે નામો નિશાન નથી. કારણ શું? કારણ આ દુનિયા પરસ્તી ને ગફલત. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما. الصلاه والسلام على سيدنا ونبينا ابي القاسم محمد. اللهم صل على محمد امير المؤمنين علي بن ابي طالب. اللهم صل على فاطمة الزهراء سيدة نساء العالمين. اللهم صل على محمد والحسن والحسين سيدي شباب أهل الجنة. اللهم صل على محمد وعلي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي. اللهم صل على محمد وعلى والحجة القائم منتظر المهدي. اللهم صل على محمد وعلى محمد. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير.
بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد.